આજના સમયમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો એ જરૂરી છે. પાણીને માત્ર બચાવવાનું કાર્ય પણ પાણી બચાવીની અનેક ફાયદાનું ઉદાહરણ બની છે. પ્રાંતિજના તખડગઢ ગામે પૂરું પાડ્યું છે. આ ગામના દરેક ઘરે લગાવવામાં આવ્યા છે પાણીના મીટર, એટલે કે દરેક ઘરને પાણીને પંચાયત દ્વારા મળે છે. પણ મીટર આધારિત જેની સફળતાથી ગામને હવે જળ પુરસ્કાર દ્વારા સરકારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વર્તમાન સમયમાં પાણીનો ઉપયોગ કરકસર ભર્યો કરવો જરૂરી બની ગયો છે. એક તરફ ઘટતા જતા ભૂગર્ભ જળ સ્ત્રોત અને અનિયમિત ચોમાસું હવે પાણી બચાવવાના રસ્તા શોધવાની મજબૂરી સમજાવી રહ્યું છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના લોકોએ એક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે, જેનાથી ગામના લોકોને પાણી જ નહીં પરંતુ સ્વચ્છતામાં પણ અનેક ગણો ફાયદો થયો છે. ગામના રસ્તાઓ પહેલા પાણીથી તરબતર રહેતા હતા અને ગામમાં ગંદકી જોવા મળતી હતી, તો બીજી તરફ ગામમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને ગામના સરપંચે ગંદકી અને પાણીની બચત બંનેનો ઉપાય એક કાંકરે બે નિશાનના રૂપમાં શોધી નીકાળ્યો હતો. જેના અનુસંધાને ગામના લોકો સમક્ષ સરપંચે એક વાત મૂકી, જે ગામમાં પાણીના મીટર લગાવવાની વાત હતી. ગામના લોકોએ પહેલા તો આશ્ચર્ય લાગ્યું હતું, પરંતુ સ્વચ્છતા અને પાણીને બચાવવા માટે આ વાત યોગ્ય સમજીને અમલમાં મૂકવામાં આવી હતી. પ્રાંતિજના તખતગઢ ગામે પાણીને ના માત્ર બચાવવાનું કાર્ય પણ પાણી બચાવીને અનેક ફાયદાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તખતગઢ ગામે ઘેર ઘેર પીવાના પાણીના મીટર લગાવ્યા છે. તખતગઢ ગામમાં દરેકના ઘરે લગાવ્યા પાણીના મીટર, જેને લઈને હવે ગામમાં પાણીની બચત તો થવા લાગી છે. આ સાથે જ ગામમાં સ્વચ્છતા પણ દેખાવા લાગી છે, કારણ કે ગામમાં હવે એક પણ રસ્તો પાણીથી ગંદો જોવા મળતો નથી. મીટર પ્રથા આવી એ પછી અમારા ગામનાને ઘણો જ ફાયદો થયો. પહેલા અમે મોટરથી પાણી ચડાવતા હતા, તો અડધી રાતે પાણી આવે. અમારું ગામ મોટું એટલે પાણી અલગ અલગ શેરીમાં અલગ અલગ ટાઈમે આવતો, એટલે અમને રાત્રિ પણ પાણી મોટર ચાલુ કરવી પડતી હતી. હવે અમને એટલી શાંતિ થઈ ગઈ છે આ મીટર આવ્યું એ પછી, તો અમારે 1000 લીટરે 1 રૂપિયો બચત થાય છે, એટલું મીટર ખરી છે. આમાં સ્વચ્છતા એટલે ગામમાં જો પહેલા વ્યય થતો પાણીનો, કારણ કે આ મીટર ફરતું નહોતું, એટલે અમને એમ કે પાણી એમને વ્યય થાય ને. આમ આમને ખબર હોય છે કે આટલું જ પાણી વાપરવાનું છે, તો આટલું પાણી વપરાય તો આટલું મીટર આપણું ફરશે. રસ્તા ઉપર કે ક્યાંય પાણી, રસ્તાઓ એટલા ચોખ્ખા થઈ ગયા. ઘણો બધો ફાયદો થયો છે. એક તો જો રસ્તાઓ સાફ થયા, પહેલા પાણીનો બહુ બગાડ થતો હતો એ અટકી ગયો, ને અમારો ટેકરા ઉપર શેરી હોવાથી પાણી ત્રીજા માળ સુધી મોટર સિવાય પહોંચતું નહોતું, ચડતું નહોતું. આ નવી લાઈન નાખી એનાથી ત્રીજા માળ સુધી મોટર વગર પણ ચડી જાય છે પાણી. પાણીનું મીટર પણ બચી ગયું, લાઇટ બિલ, અને પાણી સારી રીતે ચડી જાય છે. ગામમાં સ્વચ્છ ને ક્યાંય બગાડ તો જોવા મળતો નથી. આમ તો તખતગઢ એ નાનકડું ગામ છે. ગામમાં વસ્તી માંડ 1500 જેટલી છે. ગામમાં કુલ 250 ઘર આવેલા છે અને ગામના 95% ઘરને પાણીના મીટર વડે પાણી પુરવઠો આપવામાં આવે છે, જેના મારફતે ગામના લોકોને હવે પાણીના મીટરના યુનિટ દીઠ ફાળવાય છે, જેમાં પ્રતિ યુનિટે 1 રૂપિયો ચાર્જ લેવામાં આવે છે, જે 1 યુનિટમાં 1000 લીટર પાણી માપવામાં આવે છે. આમ હવે ગામના લોકો મીટર લાગવાને લઈને બિલની બચત કરવા માટે પાણીનો ઉપયોગ ખૂબ જ કરકસર ભરી રીતે કરવા લાગ્યા છે, જેનાથી હવે રસ્તાઓ પર પાણી પણ વેડફાતું જોવા મળતું નથી. તખતગઢ ગામમાં સ્વચ્છતામાં પણ અનેક ગણો ફાયદો થયો છે. ગામના 95% ઘરને પાણીના મીટર વડે પાણી પુરવઠો પૂરો પડાય છે. 1500 જેટલી વસ્તી અને 250 જેટલા ઘર ધરાવતા માત્ર તખતગઢ ગામ, જ્યારે દરેક ઘરને હવે 24 કલાક પાણી મળી રહે છે, તો ઉલટાનું ગામના લોકોને પહેલા પાણી માટે પ્રેશર મોટરનો ઉપયોગ ઘરની ટાંકીઓ ભરવા માટે કરતો કરવો પડતો હતો, જે વીજળીના બિલમાં પણ રાહત સર્જાઈ છે. આમ ગામ દ્વારા એક અનોખું ઉદાહરણ પૂરું પાડવાને લઈને ભારત સરકારે આ ગામને શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદ કરીને પશ્ચિમ ઝોનમાં જળ પુરસ્કાર માટે પસંદ કરી છે. અને ભારત સરકાર અને રાજ્ય સરકારનું એક ઉદ્દેશ્ય છે કે આવનાર સમયમાં પાણીની સમસ્યા જે છે તેમને આગળ લાવવા માટે સૌ લોકો જાગૃત થાય એ માટે આ બેસ્ટ એવોર્ડનો પણ જો ઘોષણા કરવામાં આવી છે. તેમાં સૌ સરપંચોને મારી નમ્ર વિનંતી છે કે પાણી બચાવ અભિયાનમાં આપણે સૌ આગળ વધીએ,
આપણે પોતાના ગામની શરૂઆત કરીશું તો મીટર સાથેની યોજના બનાવવામાં આવે અને દરેક ઘેર પાણી પહોંચાડીએ અને એનો ઉપયોગ સારી રીતે થાય, ખોટો દુરુપયોગ ન થાય તે બાબતે આપણે ગામના લોકોએ મીટર પ્રથાને અપનાવીને પાણીની બચત કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથોસાથ ગામ પંચાયતના પાણી માટેના વીજળીના બિલમાં પણ બચત કરી છે. આ ઉપરાંત ગામના રસ્તાઓ ચોખ્ખા ચણક દેખાવા લાગ્યા છે, જે સૌથી મોટી ઉપલબ્ધિ જોવા મળી છે. ઉમંગ રાવલ, સાબરકાંઠા.